મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. રાજ્યસભાની ચૂંટણી મામલે મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. ભાજપ ત્રણ બેઠકો સરળતાથી જીતશે. તો ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ જ રાગ આલાપી રહી છે કે તેમના ઉમેદવારોની જીત થશે. ત્રણ ઉમેદવારો તેઓએ રાજ્યસભાની ચૂંટણી માટે મેદાને ઉતાર્યા છે અને ત્રણે ત્રણ ઉમેદવારોની જીત થશે તેવો દાવો ભારતીય જનતા પાર્ટી તરફથી ફરી એક વખત કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસ અંગે ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સતત ભારત સરકારના સંપર્કમાં છે. ગઈકાલે રાત્રે જ ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી એવી માર્ગદર્શક રૂપરેખા જાહેર કરવામાં આવી છે કે દરેક રાજ્યો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કોઈ સેમિનાર, કોઈ વર્કશોપ કે વધુ વ્યક્તિઓ ભેગા થાય એવા પ્રકારનું કોઈ મિટિંગોનું આયોજન ન કરે. અને અત્યારે પણ અમે મુખ્યમંત્રીશ્રી સાથે મિટિંગ કરવા જઈ રહ્યા છીએ કે ભારત સરકારે જે ગાઈડલાઈન જારી કરી છે એ ગાઈડલાઈનને અનુલક્ષીને ગુજરાતમાં કયા કયા પ્રકારના નિયંત્રણો કરવા. બીજું આપને સૌને જણાવવાનું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો કાર્યક્રમ 21 અને 22 તારીખનો ગુજરાતનો જે નિર્ધારિત થયો હતો તે અત્યારે મુલતવી રાખવામાં આવ્યો છે અને એ કાર્યક્રમ વિધિવત રીતે નવી જાહેરાત કર્યા પછી કરવામાં આવશે. એટલે ભારત સરકાર અને રાજ્ય સરકાર કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે અને ખાસ કરીને આપણા ગુજરાતમાં આજ સુધી એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી એ રીતે જ આપણે જાળવી રાખવા માટે કટિબદ્ધ છીએ. અગાઉ મેં આપને માહિતી આપી છે પ્રમાણે એરપોર્ટો ઉપર બધી જ રીતનું સર્વેલન્સ અને ચેકિંગ દરેક પરદેશથી આવતા યાત્રાળુઓનું આપણે કરીએ છીએ. બધી જ વ્યવસ્થા કદાચ જરૂર પડે તો આઇસોલેશન વોર્ડ અને અન્ય સારવાર સુવિધા માટેની બધી જ તૈયારી આરોગ્ય વિભાગ તરફથી રાખવામાં આવી છે. સદભાગ્ય મીડિયાના સહયોગથી નાગરિકો પણ મોટા પ્રમાણમાં જાગૃત થઈ ચૂક્યા છે. નાગરિકો સ્વયં પણ પોતે કેટલીક કામગીરીમાં નિયંત્રણ કર્યું છે. મોટાભાગે બધા બહુ જગ્યાએ એકત્ર થતા નથી. જે હાથ ધોવાની વારંવાર જરૂરિયાત છે, જે માર્ગદર્શન મળ્યું છે એનો લોકો અમલ કરે છે. શાળાઓમાં, કોલેજોમાં વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને સતત એનું ફોલોઅપ કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓ, દરેક નાગરિકો પણ નાનામાં નાના ગામથી માંડીને દરેક જગ્યાએ હવે આ બાબતમાં જાગૃત છે. એટલે આપણો પ્રયત્ન છે કે ગુજરાતમાં કોરોના વાયરસનો કોઈ પણ કેસ પોઝિટિવ ના આવે એ માટે બધા જ સઘન પ્રયત્નો ગુજરાત સરકાર દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસ કે લીએ ઉસકો નિયંત્રિત કરને કે લીએ ભારત સરકાર ને કલ રાત હેલ્થ ડિપાર્ટમેન્ટ ને એક ગાઈડલાઈન જારી કી હૈ. ઉસ ગાઈડલાઈન મેં સભી રાજ્ય કો ભારત સરકાર ને બતાયા હૈ કે કોઈ ભી રાજ્ય સરકારો યા બડી સંસ્થાએ કોઈ બડે સેમિનાર ન કરે, કોઈ વર્કશોપ ન કરે ઓર જ્યાદા લોગ એકત્ર હો એસી કોઈ મીટિંગો કા ભી આયોજન ન કરે. એસી ભારત સરકાર ને સભી રાજ્યો કો કલ રાત સલાહ દી હૈ ઓર ઉસકે દેખતે હુએ અભી હમારે મુખ્યમંત્રીજી વિજયભાઈ રૂપાણી કે સાથ હમ ભી બેઠક કરને જા રહે હૈ ઓર હમારે હેલ્થ ડિપાર્ટમેન્ટ કી ઓર સે ઓર ગુજરાત સરકાર કી ઓર સે કિસ કિસ પ્રકાર કા નિયંત્રણ કિસ કિસ ચીજો પર કરના ચાહીએ ઉસકે બારે મેં ભારત સરકાર કી
गाइडलाइन को देखते हुए हम अभी निर्णय कर रहे हैं। माननीय प्रधानमंत्री जी का, मोदी साहब का 21 और 22 तारीख को गुजरात का बड़ा कार्यक्रम का आयोजन किया गया था।